नमस्कार ભારતના ભાવીઓ, હું વિશાલ વિરાણી સાયટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે લઈને આવી રહ્યા છે ધોરણ 12માં ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, અને એમાં પાછું લઈને આવી રહ્યા છે ચેપ્ટર 2માંથી ગુજરાત બોર્ડમાં 2017માં પૂછાયેલા સવાલો. ઓન્લી ચેપ્ટર 2માંથી ગુજરાત બોર્ડમાં 2017માં પૂછાયેલા સવાલો વિશે જ વાત કરવાની છે. ઓકે, કારણ કે આપણે અગાઉના લેક્ચરમાં ચેપ્ટર 2માંથી 2012થી લઈને 2016 સુધીમાં જે કોઈ પણ સવાલો પૂછાયેલા છે તેની ઓલરેડી વાત કરેલી છે. ઓકે, અને આ ઉપરાંત ચેપ્ટર 1માં 2012થી લઈને 2019માં જે સવાલો પૂછાયેલા છે તે સવાલોની વાત કરેલી છે. તો જ્ઞાન વધે છે, વધે છે કે નહીં, હા કે ના? ઓકે, અને જ્ઞાનમાં જો ઓર વધારો કરવો હોય તો આ જ્ઞાનની તમારે વહેંચણી કરવી પડશે, એટલે કે તમારા મિત્રો સાથે છે તે શેર કરવું પડશે. ક્લિયર? વોટ્સઅપ ગ્રુપમાં હોય, ટેલિગ્રામ ગ્રુપમાં હોય, તમારી સાથે ભણતા હોય, સ્કૂલ હોય, ક્લાસીસ હોય કે પછી રખડતા હોય, શેર કરો. કારણ કે ગુજરાત બોર્ડમાં જે MCQ પૂછાય છે તે ઘણીવાર છે તે રિપીટ થાય છે, કોપી પેસ્ટ જ હોય છે, કાં તો કોન્સેપ્ટ છે તે સેમ ટુ સેમ હોય છે. ઓકે, તો આટલી તૈયારી વ્યવસ્થિત જે લોકો કરી નાખશે એને પણ ઘણા ખરા MCQ આવડવાની સંભાવના છે. અને હા, ડેઈલી અપડેટ્સ મેળવવા માટે આપણી ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં, અને જો વધારે પડતી અપડેટ્સ જોઈતી હોય, વધારે પડતી માહિતી મેળવવી હોય તો આપણે ટેલિગ્રામમાં ચેનલ છે સાયટ એડ્યુકેર સર્ચ કરજો એટલે તમને ચેનલ મળી જશે, તેને જોઈન કરી શકો છો. અથવા તો જો તે સર્ચ કરવામાં આળસ આવતી હોય અથવા તો ના મળતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તે લિંક આપેલી છે, તે લિંક ઉપર ક્લિક કરીને તમે જોઈન થઈ શકો છો. ગોટ ઇટ? તો દેખો, 2017માં પૂછાયેલો પહેલો સવાલ શું કહે છે કે આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને પાસપાસેની પ્લેટો વચ્ચેનું અંતર D છે, તો A અને B વચ્ચે કેપેસિટન્સ કેટલું હશે? કે આવી આકૃતિવાળા કેપેસિટન્સ પણ પૂછે છે કે આકૃતિ તમને આપેલી હોય ને એમ કહે છે કે સમતુલ્ય કેપેસિટન્સ ગોતો, પરંતુ કઈ રીતે? આવી રીતે કેપેસિટન્સ નહીં, શ્રેણીમાં સમાંતર આવી રીતે નહીં, એ અલગ પ્રકારની જ આકૃતિ છે. જોવો તો કંઈક આ પ્રકારની છે. અહીંયાથી પ્લેટ A આવે છે, પછી આમ જાય છે, નેચેથી પણ આમ જાય છે, બે રસ્તા આવે છે, અહીંયાથી પણ એક રસ્તો બની જાય છે, બેનો એક બની જાય છે, આ પ્રકારનું કંઈક છે, હે ને? કંઈ ખબર પડતી છે નહીં, તો ખાસ કોન્સેપ્ટ સમજી લેજો, એકદમ ઈઝી છે. આ પ્લેટ 1, 2, 3 અને 4 જે વસ્તુ કરતા જઈ છે તે જોજો. આ પોઈન્ટ A, આ પોઈન્ટ B એવું આપેલું છે, આવી આકૃતિ છે. સવાલ શું છે? ફરીવાર વાંચો. આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ A. હા, માં લઈ લઈએ. આનું જે ક્ષેત્રફળ A, આનું ક્ષેત્રફળ A, આનું ક્ષેત્રફળ B, A આનું ક્ષેત્રફળ B A. પછી દરેક પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ D, કે આનું ડિસ્ટન્સ D, આ ભી ડિસ્ટન્સ D અને આ ભી ડિસ્ટન્સ D. ચલો, તો A અને B વચ્ચે, A અને B બિંદુ વચ્ચે કેપેસિટન્સ કેટલું, કે A અને B વચ્ચે કેપેસિટન્સ કેટલું? જોજો શું કરો છો, અહીંયા પોઈન્ટ A નામ આપ્યું છે ને, તો મારે અહીંયા પણ પોઈન્ટ A નામ જ આપવું પડે. કેમ? રસ્તામાં કશું આવતું છે નહીં, અહીંયા જે સ્થિતિમાન હોય એ જ સ્થિતિમાન અહીંયા હોય કે ના હોય, કોઈ પણ વસ્તુને તાર સાથે જોડી દેવામાં આવે, કોઈ પણ બે વસ્તુને તાર સાથે જોડી દેવામાં આવે તો તે બંને વસ્તુનું સ્થિતિમાન કેવું થઈ જાય છે? સરખું. જો રસ્તામાં કોઈ આવે નહીં ને તો, હા કે ના? તો અહીંયા તાર સાથે જોડેલું છે તો અહીંયા સ્થિતિમાન જે હોય એ જ અહીંયા હોય, તો અહીંયા જે નામ આપીએ છીએ એ જ અહીંયા નામ આપું છું. તો અહીંયા પણ આ વસ્તુ અહીંયા જોડેલી છે તો અહીંયા સ્થિતિમાન કેટલું? A. તો અહીંયા પણ સ્થિતિમાન કેટલું? A. તો આ પ્લેટનું નામ શું આપ્યું? A. સાહેબ, એવી રીતે અહીંયા B છે તો અહીંયા B, તો આ પ્લેટનું નામ પણ B, આ પ્લેટનું નામ પણ B. જુઓ, પ્લેટના નામ આપી દેવાના. આ પ્લેટને A આપ્યું, આ પ્લેટને પણ A આપ્યું. કેમ? કારણ કે અહીંયા A છે તો આને પણ જશે ને આને પણ જશે, વંશ વેલો આગળ વધારવાનો છે. અહીંયા B છે તો આનો વંશ વેલો અહીંયા પણ ગયો ને અહીંયા પણ ગયો, હા કે ના? ઓકે, જો A અને B ભેગા ના થતા હોય, નવી કોઈ પ્લેટ આપેલી હોય તો નવું નામ આપી દેવાનું, C આપી દેવાનું, પરંતુ અહીંયા નવું નામ આપવાની જરૂર છે નહીં. જે ઓલરેડી તમને આપેલા છે આકૃતિમાં A અને B, એનાથી આખી કહાની પતી જાય છે. કારણ કે ટોટલ કેટલા, કેટલી પ્લેટ છે? 1, 2, 3 ને 4, ચાર પ્લેટ છે. ચારે ચાર પ્લેટને નામ મળી જવા જોઈએ, કોઈ અનામી ના રહેવું જોઈએ. ઓકે, મળી ગયા છે નામ? યસ. આ A, આ B, આ B અને આ A. ચલો, તો અહીંયા હું પોઈન્ટ A લઉં છું, અહીંયા પોઈન્ટ B લઉં છું. દેખજો,
आ जे प्लेट छे ते कोनी छे, एनी क्यां जोड़ेली छे, ए हके ना, तो आ प्लेट दोराई गई, ए पॉइंट साथे जोड़ेली छे। आ प्लेट कोनी साथे जोड़ेली छे, बी, ओके ई प्लेट बी छे, तो आ प्लेट बीजी छे ने मारे बी साथे जोड़वी पड़े, तो आ एक मळी गयो। जो कैपेसिटर बन्यो, देखाय छे कैपेसिटर बने छे, ए प्लेट अने बी प्लेट लई लीधी। चलो आ बी प्लेट साथे बीजू शू कनेक्ट करेलू छे, बी प्लेट, तो बी प्लेट साथे શું કનેક્ટ કરવાનું છે, બી પ્લેટ, તો પાછું તમારે અહીંયા લાવવું પડે ને, આવું ના આવે, ઓકે, કે બે બિંદુ કેવા આવે, અલગ અલગ જ આવે, આ તો શું થઈ ગયું, શોર્ટ થઈ ગયું કહેવાય, કે બંનેના સ્થિતિમાન કેવા સરખા, તો આ કેપેસિટર જ ના આવે, કે બીને તમે બી સાથે જોડી શકો નહીં, ક્લિયર। અહીંયા જો આ પ્લેટ કઈ છે, બી છે, આ પ્લેટ કઈ છે, એ છે, ઓકે આ બી, તો એક પ્લેટ ક્યાંથી લેશો, આ પ્લેટ બીમાંથી, તો અહીંયા કનેક્ટ કરી દો, બીમાંથી આવી, આ પ્લેટ એમાંથી, એમાંથી લેવો હોય તો અહીંયા, ઓકે સાહેબ દેખાઈ ગયું, આ કેપેસિટન્સ સી વન, આ કેપેસિટન્સ સી ટુ બંને કેમાં છે, સમાંતરમાં છે, સમાંતરમાં હોય અને સમતુલ્ય કેપેસિટન્સ ગોતવું તો સાદો સરવાળો સી વન પ્લસ સી ટુ, હા કે ના, પરંતુ સી વન શું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી, એમની ક્ષેત્રફળ એ, તેમની વચ્ચેનું માધ્યમ ઓબ્વિયસલી કશું ના આપેલું, તો અવાજ લેવાનું હોય, હા કે ના, તો સી વનની કિંમત કેટલી, એપ્સિલોન ઝીરો એ બાય ડી, હા કે ના, સી ટુની કિંમત એપ્સિલોન ઝીરો એ બાય ડી જ તેને, કેમ ક્ષેત્રફળ કેવા છે, સરખા છે, અહીંયા ડી અંતર છે તો અહીંયા પણ ડી જ છે, દરેક પ્લેટ વચ્ચેનું અંતર ડી, તો એપ્સિલોન ઝીરો એ બાય ડી કોના બરાબર, સી વન બરાબર, સી ટુ બરાબર, કોપી પેસ્ટ એપ્સિલોન ઝીરો એ બાય ડી, તો કેટલું થઈ જશે, બે વખત, ટુ ટાઈમ એપ્સિલોન ઝીરો એ બાય ડી છે, ઓપ્શન 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 નંબર બી, એપ્સિલોન ઝીરો એ બાય ડી, ટીક કિયા જાય, યસ ઓર નો, આવડી ગયું કે નહીં, આ પ્રકારે કોન્સેપ્ટ લેવાનો થશે, પોઈન્ટ આપી દો, પછી પ્લેટના નામ આપી દો, પછી પ્લેટના જેમ નામ આપેલા છે એવી રીતે ડ્રો કરતા જાઓ, એટલે ખબર પડી જશે કોણ કોની સાથે કયા સંબંધમાં છે, શ્રેણીમાં છે કે પછી સમાંતરમાં છે, ઓકે। દેખો બાદમાં કે એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઊર્જા યુ છે, કે પહેલાં ભાઈ એક કેપેસિટર છે ને તેની ઊર્જા યુ છે, હવે બેટરી દૂર કરીને તેના જેવા જ બીજા વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે છે, ઓકે, એ ભાઈ શું છે, બીજા વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડાય છે, બીજું કેપેસિટર છે તે લુખ્ખું છે અને આની સાથે જોડાવા આવે છે, ઓકે, કે પહેલાં એક કેપેસિટર છે તે બેટરી સાથે જોડેલું છે, હોય હોય એને તો મજા આવે છે, ચાર્જિંગ જ થાય છે, મજા આવે છે, હે ને, કે અહીંયા વિદ્યુતભાર છે તે એકઠો થતો જ જાય છે, થતો જ જાય છે, મજા આવે એવા જ કરે છે, પ્રોબ્લેમ શું આવે છે, ત્યાં એક નવું કેપેસિટર આવી જાય છે, કેવું છે, લુખ્ખું છે, લુખ્ખું એટલે કે એની પાસે કાંઈ વિદ્યુતભાર છે નહીં, જો કે છે કે વિદ્યુતભારિત રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો કેપેસિટરની સંગ્રહિત ઊર્જા કેટલી હશે, કે પહેલાં અહીંયા કેપેસિટરમાં કંઈક ઊર્જા સંગ્રહ પામેલી હશે ને, પામે જ ને, શા માટે પામે, ચાર્જિંગ કરીએ છે, ચાર્જિંગ કરીએ તો કેપેસિટીની કંઈક ઉર્જા આવેલી છે જેને આપણે યુ કીધું છે, ઓકે, ચલો હું કહી દઉં કે એની ઉપર કંઈક વિદ્યુતભાર પણ આવે છે, યસ, તો યુ બરાબર આપણે શું કહી શકીએ, વોલ્ટેજ વી આપ્યા છે, વી, તો ક્યુ વી બાય ટુ કહી શકું, હા કે ના, યુ બરાબર ક્યુ વી, ક્યુ ક્યુ વી બાય ટુ, ઓકે, કેપેસિટન્સનું મૂલ્ય નથી, ક્યુ સ્ક્વેર બાય સી, બીજું સૂત્ર શું આવશે, ક્યુ વાળું, ક્યુ વાળું, ક્યુ સ્ક્વેર બાય ટુ સી, ઓકે, કયું લેશો ને જોશો હમણાં, એક આવે છે ક્યુ વી બાય ટુ અને બીજું આવે છે ક્યુ સ્ક્વેર બાય ટુ સી, ક્યુ બરાબર સી ઇન્ટુ વી, ઓકે, ચલો હવે આ કેપેસિટરને ચાર્જ કરીએ છીએ તો એની કંઈક સ્થિતિ ઉર્જા છે શરૂઆતમાં, પરંતુ એમ કે છે આ કેપેસિટરને બીજા વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે લઈ જવામાં આવે છે, જોડવામાં આવે છે, તો આ પાસે તો આની પાસે તો કંઈક હતું, હતું કે નહીં, કેટલો હતો વિદ્યુતભાર ક્યુ, બીજા પાસે કંઈ છે નહીં, તો આ ભાઈ શું કરશે, દાનવીર થવા જશે, કર્ણ થવા જશે,
અને કર્ણ થઈને શું કરશે કે ભાઈ આપણે છે ને સરખી પોઝિશન ઉપર રહીએ, થોડુંક વિદ્યુત ભાર તું રાખી લે મારી પાસેથી, હે ને, તો તારી પાસે કંઈ તો છે જ નહીં, થોડુંક તું રાખી લે. કેટલો રાખશે? પાછો એમ પાછું એટલો બધો પણ દાનવીર નથી, એમ કહેશે કે બંને સરખી પોઝિશન ઉપર રહેવા જોઈએ, કે મારી પાસે ક્યુ છે અડધો તું લઈ જાય અડધો હું રાખું, તો હવે વિદ્યુત ભાર કેટલો થઈ જશે? ક્યુ બાય ટુ. હા કે ના, બંનેની એવરેજ જેટલો આવે ને એ ક્યુ પ્લસ ઝીરો. આની પાસે ક્યુ છે, ઓલા પાસે ઝીરો હતા, બાય ટુ, તો ક્યુ બાય ટુ. હવે વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ બાય ટુ. તો હવે એમ કહે છે કે આની સંગ્રહિત ઉર્જા કેટલી હશે? તો યુ ડેશ ગોતવાનું છે. તો શું કરશું? જો હવે તો બેટરી નથી ને, બેટરીવાળું કાંઈ કોન્સેપ્ટ છે નહીં, તો વોલ્ટેજવાળું હવે સૂત્ર નહીં લાગે. કયું લગાવશું? ક્યુ સ્ક્વેર બાય ટુ સી વાળું, કારણ કે કેપેસિટન્સ તો છે જ તેમ. ઓકે, વિદ્યુત ભારમાં ફેરફાર થઈ ગયો, ક્યુમાંથી કેટલો થઈ ગયો? ક્યુ બાય ટુ. જો વિદ્યુત ભારમાં ફેરફાર થાય તો સ્થિતિ ઉર્જા પણ બદલાય. પહેલાં કેટલી હતી? ક્યુ સ્ક્વેર બાય ટુ સી. ઓકે, પહેલાં કેટલી છે? યુ વન, કહી દઉં ને, યુ વન બરાબર ક્યુ સ્ક્વેર બાય ટુ સી. પછીની ગોતવાની છે યુ ડેશ, તો સેમ કે ક્યુ ડેશ સ્ક્વેર બાય ટુ સી. ક્યુ ડેશ કેટલો થઈ ગયો? પછીનો વિદ્યુત ભાર ક્યુ બાય ટુ છે, તો મૂકી દો ક્યુ બાય ટુ હોલ સ્ક્વેર બાય ટુ સી સ્ક્વેર. તો ક્યુ સ્ક્વેર બાય ફોર, નીચે ટુ સી. ચલો, ક્યુ સ્ક્વેર બાય ટુ સી, ક્યુ સ્ક્વેર બાય ટુ સી, એને તો એમ કહેવાય શરૂઆતની ઉર્જા છે, અને છેદમાં ચાર. ક્યુ સ્ક્વેર બાય ટુ સી બરાબર પ્રારંભિક ઉર્જા છેદમાં ચાર. તો લખી શકીએ કે અંતિમ ઉર્જા છે તે પ્રારંભિક ઉર્જા કરતાં ચોથા ભાગની થાય છે. ઉર્જા લઈ ગયો, કોણ લઈ ગયું? પેલે લોખો કેપેસિટર હતો ને તે ઉર્જા લઈ ગયું. પહેલાં એની પાસે ઉર્જા કેવી હતી? આખી આખી 100% યુ જેટલી હતી, હવે 25% થઈ ગઈ, તો 75% લઈ ગયું. ક્યારે? વિદ્યુતભાર અડધો થયો ને, તો ઉર્જા વિદ્યુતભાર 50% ઘટ્યો ને, તો ઉર્જા 75% ઘટી ગઈ. દેખ્યું દેખ્યું? હા કે ના. ચલો નેક્સ્ટ દેખો, આ સવાલ બી કોપી પેસ્ટ જ છે, આવી ગયેલો છે ઓલરેડી, કે 100 વોલ્ટની બેટરીના બેટરી સાથે જોડેલ એક ચલ કેપેસિટરનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડેથી 10 માઇક્રોફેરાડે છે તે કરવામાં આવે છે. ઓકે, કે પહેલાં એક બેટરી સાથે કેપેસિટર જોડીએ છે અને કેપેસિટરનું મૂલ્ય છે તે 10 માઇક્રોફેરાડે રાખીએ છીએ. બેટરીનું મૂલ્ય 100 વોલ્ટ રાખીએ છીએ. પછી કેપેસિટર કેવું છે? જો તો ચલ કેપેસિટર, ચલ યાની કે બદલી શકાય તેવું, તો બદલી શકાય તેવું કેપેસિટર છે અને એ લોકો બદલે પણ છે. કેટલું કરે છે? 2 માઇક્રોફેરાડેથી 10 માઇક્રોફેરાડે કરવામાં આવે છે. તો તેનામાં સંગ્રહિત ઉર્જાનો ફેરફાર કેટલો હતો? અહીંયા તેનો જેમણે દાખલો જોયો, હા કે ના, સંગ્રહિત ઉર્જાના 2 સૂત્ર લગાવ્યા હતા, પરંતુ ત્રીજું જે બાકી રહી ગયું ને એ હવે લગાવવાનું થશે, હા કે ના. ચલો, શું આપ્યું છે? વી વોલ્ટ, વી બરાબર 100 વોલ્ટ, ડન. પછી C1, કે પહેલાં કેપેસિટન્સનું મૂલ્ય સાહેબ 2 માઇક્રોફેરાડે, યાની કે 2 × 10⁻⁶ ફેરાડે. પછી કેપેસિટન્સનું મૂલ્ય 10 × 10⁻⁶ ફેરાડે. શોધવાનું શું છે? કે સંગ્રહિત ઉર્જામાં ફેરફાર કેટલો? કે પહેલા આ કેપેસિટરને સી વી વોલ્ટ સાથે જોડવામાં આવે છે ત્યારે સ્થિતિ ઉર્જા ગણી લો, યુ વન બરાબર. ઓકે, પછી આ હટાવીને કોને જોડવામાં આવે છે? આને. કોની સાથે? બેટરી સાથે. તો પછી પાછી ગણી લો યુ ટુ, કે પછી સ્થિતિ ઉર્જા કેટલી? આપણે શું જોતું છે? જો કેપેસિટરની ઉર્જા, ઓકે સોરી, તેનામાં સંગ્રહિત ઉર્જાનો ફેરફાર કેટલો હશે? કે પહેલાં ઉર્જાનો ફેરફાર ગોતવાનો છે, તો પહેલાં હતી એમાં કેટલો વધારો થયો તો ઘટાડો થયો તે જોવાનું છે. તો વધારો અને ઘટાડો જોવો હોય તો શું કરશો? સિમ્પલ બાદબાકી કરી નાખો સાહેબ, કે ફેરફાર જોતો છે, ડેલ્ટા યુ જોતું છે, તો યુ ટુ માઇનસ યુ વન પતી જશે કહાની. યુ વન યાની કે 1/2 C V² યસ ઓર નો? 1/2 એઝ ઇટ ઇઝ સી કેપેસિટન્સ, સી વન ઓકે એઝ ઇટ ઇઝ, એમના જ રાખું છું, C1 V² અને U2 1/2 C2 V² કારણ કે 2 વાર ગણતરી મારે કંઈ કરવાની થતી નથી. 1/2 C2 V² માઇનસ 1/2 C1 V² કોમન શું? 1/2 V² કોમન કાઢી નાખીએ તો C2 માઇનસ C1, તો ચલો ડેલ્ટા યુ મળતો જાય છે, ડેલ્ટા યુ બરાબર 1/2 V² પછી C2 માઇનસ C1 1/2 V, યાની કે 100
100 वर्ग सी टू माइनस सी वन सी टू दस अने बे तो दस माइनस बे अई घात बाकी रह गई दस नी माइनस छ लखो चाले बार लखी नाखी तो चाले ने साहेब जाणी जोईने बार राखेलू छे मैं चलो सौ वर्ग एटले दस नी चार घात दस माइनस बे यानी कि आठ गुणिया दस नी माइनस छ छेद में बे चार यस तो चार गुणिया दस नी चार घात माइनस दस नी छ घात दस नी माइनस बे घात शू मळ्युं स्थिति ऊर्जा नो फेरफार तफावत तो एकम जूल जोईने साहेब ऊर्जा छे चार गुणिया दस नी माइनस बे ऑप्शन ऑप्शन ए टिक किया जाए या छोड़ दिया जाए। चल हवे पछी कीधु छे छेलो सवाल छे 2017 मां पूछायेलो गणी नाखीए क्यू कूलम अने 9 क्यू कूलम विद्युत भारो वच्चेनुं अंतर छे ने 4 मीटर छे। ओके चलो जग्या जोशी आमां थोड़ी घणी तो क्यू कूलम अने 9 कूलम विद्युत भारो वच्चेनुं अंतर 4 मीटर छे तेमने जोड़ती रेखा परना जे बिंदुए विद्युत क्षेत्रनी तीव्रता शून्य थाय ते बिंदुए स्थितिमान केटलुं हशे। मस्त सवाल छे जोजो के एक विद्युत भार क्यू छे अने बीजो 9 क्यू कूलम छे। ओके तो तेमनी वच्चेनुं अंतर केटलुं छे 4 मीटर जेटलुं छे। समझो आटलुं तो समझी गयुं ने रेडी हवे समझो कि तेमने जोड़ती रेखा परना जे बिंदु एक विद्युत क्षेत्रना तीव्रता शून्य थाय के विद्युत क्षेत्रनी तीव्रता शून्य होय के आने जोड़ती रेखा जोड़ी दियो जोड़ती रेखा एटले आ पण कही शकाय एने जोड़ती रेखा पर आ रेखा पर विद्युत क्षेत्र क्यांक तो शून्य थतुं हशे। ओके ते बिंदुए स्थितिमान केटलुं हशे तो पहला तो ये बिंदु गोतवानुं छे के ज्यां विद्युत क्षेत्र शून्य थाय हाँ के ना पछी ए बिंदुए शू गोतवानुं छे स्थितिमान गोतवानुं छे जोजो तो पहला तो आ कॉन्सेप्ट छे ते तमने ना खबर होय तो आपणे लेक्चर छे ते तमे जोई शको छो नीचे डिस्क्रिप्शन में लेक्चर हशे 5.1 का तो 5.2 खास जोजो कूलम में लेक्चर 5.1 अने 5.2 कूलम ना नियमनो छे नीचवी राखेलो छे। ओके सॉरी चैप्टर 1 में हशे चैप्टर 2 में नहीं चैप्टर 1 में जजो चैप्टर 1 में लेक्चर नंबर 5.1 અને 5.2 કુલમના નિયમને આપણે નીચવી નાખેલો છે કુલમના નિયમના દરેક એટલે દરેક કોન્સેપ્ટ આવી ગયા છે દાખલા જ ગણાવેલા છે બંને લેક્ચરમાં। ઓકે તો એમાં વાત કરી છે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યાં થાય કે સજાતીય વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં શૂન્ય થશે વિજાતીય વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં શૂન્ય થશે અને એની શોર્ટકટ મેથડ પણ આપેલી છે શોર્ટકટ જાઓ ચલો ફટાફટ જાઓ શોર્ટકટ મેથડ આપેલી છે। ઓકે તો તરત જ તેને 15 સેકન્ડમાં છે તે તમારો દાખલો છે તે કમ્પ્લીટ થઈ જાય। શું કરવાનું કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બંને રેખાને જોડતા આ બંને રેખાને આ રેખા આ બંને વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કરવાનું છે તો ક્યાં શૂન્ય થશે ક્યાં રાખશો તે બિંદુ ક્યાં શૂન્ય થશે કેમ ખબર પડશે તો એની માટે લેક્ચર જોવો પડશે શોર્ટકટ મેથડ તમને ત્યાં મળશે। ઓકે અહીંયા તો આપણે મેન્યુઅલ મેથડ જે છે તે કરાવે છે તે શોર્ટકટ મેથડ તમારે JEE અને નીટમાં પણ કામ લાગશે એકવાર વિઝિટ કરો ચેપ્ટર એક લેક્ચર નંબર 5.1 એન્ડ 5.2 ગોટ ઇટ। ચલો જુઓ તો પહેલાં તો 3 પોસિબિલિટી એ બી અને સી કે ક્યાં રાખવું અહીંયા રાખીએ આ બાજુ જમણી બાજુ કે વચ્ચે તો અહીંયા વાત કરીએ ને તો વિદ્યુત ભાર છે તો અહીંયા આના લીધે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન છે તો ત્રિજ્યાવર્તી બહાર તરફ આના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા એ પણ ત્રિજ્યાવર્તી બહાર તરફ તો સાહેબ વિદ્યુત ક્ષેત્ર બંનેના લીધે કેવું આવે છે એક દિશામાં શૂન્ય થશે ના થાય વિદ્યુત ક્ષેત્ર તમારે શૂન્ય કરવાનું છે શૂન્ય ક્યારે થાય જ્યારે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાનું વિદ્યુત ક્ષેત્ર હોય ને તો જ શૂન્ય થાય બાકી ના થાય તો એવું તો સાહેબ એ પાસે સી પાસે પણ થશે જો ધન વિદ્યુત ભાર છે તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ આ પણ ધન છે તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નો ઓકે ચલો તો વાત રહી બી પાસે ક્યુના લીધે બી પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી બહાર તરફ યાની આ બાજુ હવે અહીંયા
बी पास 9Q ना लीधे विद्युत क्षेत्र की दिशा त्रिज्यावर्ती बहार की तरफ धन है एटला माटे तो आ दिशा में यस अहीं दिशा है साहब विरुद्ध थी गई तो अहीं सेट करो आ बी बिंदु ने तमे फेरवो अहीं क्या फेरवो कि ज्या विद्युत क्षेत्र शून्य थाय आनी वच्चे थशे थशे तो आनी वच्चे थे अहीं पण नहीं थाय अहीं पण नहीं थाय तो बी ने हवे आपणे रेन्ज खबर पड़ी गई कि एटलामां ज फेरवानुं छे तो ये गोतवानुं छे सपोज आपने खबर छे ने क्या शून्य थाय छे तो मानी लीए कि एक्स जेटला अंतरे शून्य थाय छे क्यांथी आ विद्युत भार थी स्मोल क्यू विद्युत भार थी ओके तो आटलू अंतर केटलू छे आटलू एक्स छे आटलू चार छे तो आटलू मने खबर पड़ी जाए साहेब चार माइनस एक्स हव जो एक्स अंतरे बी बिंदु एवं विचारेलू छे कि त्या विद्युत क्षेत्र शून्य थशे तो ये अंतर गोतवानुं छे केटलू अंतर आवशे हवे विरुद्ध दिशानुं तो छे खाली सामन मूल्य कर नाखो खाली सामन मूल्य कर नाखो एट्ले शू थी जैसे शून्य थी जैसे विरुद्ध दिशा तो ऑलरेडी है आना लीधे विद्युत क्षेत्र आना लीधे विद्युत क्षेत्र आ बने सामन मूल्य करनाखे विरुद्ध दिशा में तो है सामन मूल्य करनाखे तो बी बिंदु विद्युत क्षेत्र शून्य थाय के ना थे थी जाए ओके चलो तो हमें अपने टास्क शू है विरुद्ध दिशा सामन मूल्य करिए सामन मूल्य तो यू करव पड़े कि ई वन बराबर ई टू ई वन एट्ले के क्यू वन अने छेद में आर वन के क्यू टू छेद में आर टू सॉरी स्क्वेर आवशे विद्युत क्षेत्र सूत्र के क्यू बाय आर स्क्वेर यस ओर नो के कैंसर हा के ना क्यू वन केटलो छे क्यू डिस्टन्स केटलू छे क्यू थी बी बिंदुनु डिस्टन्स एक्स एट्ले एक्स नो वर्ग बराबर क्यू टू हाउ इट विल बी क्यू टू नाइन क्यू आर टू हाउ इट विल बी फोर माइनस एक्स चलो क्यू क्यू कैंसल तो शू रहे एक ना छेद में एक्स स्क्वेर बराबर नौ ना छेद में चार माइनस एक्स नो वर्ग बने बाजू वर्गमूल काटी लो सहलू पड़ी जैसे तो अँ वन बाय एक्स नौ नु वर्गमूल त्रण वर्ग वर्गमूल कैंसल तो चार माइनस एक्स लई लो लसा चार माइनस एक्स बराबर त्रण एक्स माइनस एक्स आ बाजू जाए चार बराबर त्रण एक्स वत्ता एक्स तो चार एक्स बराबर चार तो एक्स बराबर एक मीटर शू मू एक्स मिली गूँ क्या अँ एक्स आ डिस्टन्स एक्स को कहता था आटला ने कहता था तो आ डिस्टन्स के मू एक मीटर एनो मतलब एम के प्लस क्यू विद्युत भार थी एक मीटर अंतरे विद्युत क्षेत्र मूल्य परिणामी विद्युत क्षेत्र मूल्य के मीडू जीरो तो नौ क्यू विद्युत भार थी के अंतरे मैं साहब आ एक मीटर हो तो आटलू आटलू के फोर माइनस एक्स है ना टोटल चार है यहाँ आ एक आ लई जाए तो आ के त्रण मीटरे समझाई गयू तो प्लस नाइन क्यू विद्युत भार थी त्रण मीटर अंतरे विद्युत क्षेत्र केव शून्य मैं आज कहानी करी ने एक कहानी है ने करवानी जरूर पर नहीं पड़े शॉर्टकट मेथड जो तमने खबर हे तो डायरेक्ट एट डायरेक्ट थी जैसे तो विजिट करजो एक बार लेक्चर 5.1 और 5.2 जोजो एट आइडिया आ जाए ओके बीजे घणु बधुं पण शीखवा मळशे आ उपरांत चलो तो हवे आपने खबर पड़ी गई कि एक्स बराबर एक मीटर अंतरे विद्युत क्षेत्र केवुं थाय छे शून्य थाय छे तो हजी सवाल आपणो पत्यो नथी हवे तो सवाल नी शुरुआत थाय छे तो एम कहे छे कि तो ते बिंदुए स्थितिमान केटलुं हशे तो कया बिंदुए आ बी बिंदुए क्यां आवेलुं छे क्यू थी एक मीटर अंतरे आवेलू छे तो चलो तो एक्स बराबर केटला मळ्या एक मीटरे आपणे शुं गोतवानुं छे स्थितिमान तो टोटल स्थितिमान कोना लीधे हशे कुल स्थितिमान बी बिंदुए स्थितिमान गोतवुं छे कोना कोना लीधे हशे क्यू ना लीधे पण हशे नाइन क्यू ना लीधे मतलब के क्यू वन ने क्यू टू ना लीधे तो केटलुं आवे स्थितिमाननुं सूत्र के क्यू बाय आर है ने के क्यू बाय आर याद छे कानो मातर वगरनू के कई स्क्वेर बेर कोई ने कई देवानू छे नहीं कानो मातर वगरनू के क्यू बाय आर तो के क्यू वन बाय आर वन वत्ता के क्यू टू बाय आर टू यस ओर नो के बधा माथी कॉमन काढ़ी लीए चलो तो शू रहे क्यू वन बाय आर वन प्लस क्यू टू बाय आर टू किंमत मुकता जाओ मजा लेता जाओ नौ गुणिया दस नी नौ क्यू वन इट विल बी क्यू क्यू वन ओके जवाब अपने कोना पद में आप क्यू ना पद में ज आपेला है क्यू के क्यू और वी ना पद में ज आपेला है राखी दी एम ओके चलो राखो तो के क्यू अने ओके के क्यू ना पद में आपेलू है
के क्यू ना पद में आपेलू है तो के क्यू एम ना रहेवा दियो है ने अने आर नी किंमत मूकी दी है। चलो के एज इट इज क्यू वन, क्यू वन बराबर क्यू अंतर आर, आर के आनो थे अँ अंतर एक्स, एक्स मेला के एक मीटर तो एक प्लस क्यू टू, क्यू टू के नाइन क्यू मूको मूको ए पाछू मूकवा अंतर आर टू, नाइन क्यू के डिस्टन्स है त्रण। चलो करी नाखी के त्रण लसा तो थ्री क्यू प्लस नाइन क्यू छेद में लसा त्रण, नौ ने त्रण बार क्यू तो के बार क्यू छेद में त्रण, चार कैंसल तो फोर के क्यू शू मू विद्युत स्थितिमान तो पाचड़ एकम शू आवशे वोल्ट, जवाब फोर के क्यू वोल्ट, फोर के क्यू वोल्ट ऑप्शन डी। यस टिक नाखो चलो दंड ना डन। ओके तो अँ चेप्टर टू में जे 2017 में जे सवाल पूछायेला है कम्प्लीट थाई छे। नेक्स्ट लेक्चर में आपणे वात करशुं के 2018 में चेप्टर टू में जे सवाल पूछायेला है ते सवालों की बात करवानी छे, तो क्यांय जता नहीं आवजो पाछा नेक्स्ट लेक्चर में। ओके बेस्ट में बेस्ट प्रिपेरेशन करो, तैयारी चालू राखजो, लगे रहो मुन्ना भाई, मळीए नेक्स्ट लेक्चर में। जय जय गरवी गुजरात।